ગુડ મોર્નિંગ ક્લાસ, કેમ છો બધા? મજામાં ને? તો હવે આપણે જોઈએ સ્ટાન્ડર્ડ 6માં એક્ટિવિટી 6B. સૂચના વાંચીએ. યુ હેવ વિઝિટેડ યોર સ્કૂલ ગાર્ડન એન્ડ સીન ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ પ્લાન્ટ્સ, શ્રબ્સ એન્ડ ટ્રીઝ. તમે તમારા સ્કૂલના ગાર્ડનની મુલાકાત લીધી હશે. તેમાં તમે વિવિધ પ્રકારના છોડ, નાના છોડ અને ઝાડ જોયા હશે. ધીસ ગ્રીડ હેઝ નેમ ઓફ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ટ્રી. તે ઝાડના વિવિધ પ્રકાર છે. લુક ફોર ધીઝ વર્ડ્સ. આ બધા શબ્દોને જુઓ. બર્ડ્સ, પોડ, લીફ, સ્ટીમ, રૂટ્સ, થોર્ન્સ, બ્રાન્ચીસ, ફ્લાવર્સ. ફાઇન્ડ એઝ ફાસ્ટ એઝ યુ કેન વર્ટિકલી, એટલે કે તમે આ રીતના શોધી શકો છો. હોરિઝોન્ટલી એટલે આ રીતના શોધી શકો છો, અને ડાયગોનલી એટલે આ રીતના શોધી શકો છો. સીધું, આડું અને ત્રાંસું, કોઈ પણ રીતે તમારે આની અંદરથી શબ્દો શોધવાના છે. તો જોઈએ આપણે, સૌથી પહેલો શબ્દ આપણે જોઈએ બર્ડ. તો ક્યાંય પહેલાં તમે બી ગોતો, આ પહેલો જ બી દેખાય છે. હવે આ આડું જોઈ લો, ક્યાંય બી યુ ડી થાય છે? આમ ક્યાંય બી યુ ડી થાય છે? આડું ક્યાંય બી યુ ડી થાય છે? તો હા, બી યુ ડી. તો આ થયું ડાયગોનલી. હવે તેવી જ રીતના પછીનો શબ્દ આપણે ગોતીએ, પોડ. તો પહેલાં તમે પી ગોતો, આ છે પી, પણ અહીંયા પી ઓ આડું છે પણ ડી નથી. અહીંયા ઓ ડી છે પણ અહીંયા પી નથી. તો બીજો કોઈ પી ગોતો, આ લાઈનમાં પી છે, આજુબાજુમાં છે પી ઓ ડી, આ મળી ગયો પોડ. હવે તેવી જ રીતના લીફ. લીફ માટે પહેલા એલ ગોતો, આ એલ મળ્યો, પણ ક્યાંય આડું કે ઊભું કે એલ ઈ એ એફ છે તો નથી. પહેલી લાઇનમાં એલ ગો તો બીજી એલ છે, પછી ઈ એ એફ છે, તો આ રહ્યું એલ ઈ એ એફ. તો મળી ગયું લીફ. તેના પછીનું છે સ્ટીમ ગો તો. તો હવે આપણે ગોત્યો લીફ. લીફ પછીનો આપણે ગોતવાનો છે સ્ટેમ. તો પહેલાં એસ ગોતો, તો અહીંયા એસ ટી છે પરંતુ ઈ એમ નથી. તો હવે આપણે બીજો એસ ગોતવો પડશે. અહીંયા પણ એસ ટી છે, એમ ઈ નથી. તો હવે આપણે એસ ગોતીએ. ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે એસ? તો મિત્રો, તે જ રીતના તમારે સ્ટેમ, રૂટ્સ, થોર્ન્સ, બ્રાન્ચીસ, ફ્લાવર્સ, આ 5 શબ્દો તમારે તમારી રીતે ગોતી અને અહીંયા રાઉન્ડ કરવાના રહેશે. અને તેવી જ રીતના એક્ટિવિટી 7 છે, તેમાં તમારે આ પોયમને જોરથી ગાવાની છે. એક્ટિવિટી 7A અને B બંને નાની નાની પોયમ છે, તે તમારે ગાવાની છે અને સમજવાની છે. અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. હવે નેક્સ્ટ યુનિટ સાથે આપણે ફરીથી મળીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.